નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ને હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, પહેલાં લોકડાઉન અને હવે અનલોકડાઉન. પરંતુ આ જે મહિનાઓ ગયા છે કોરોના સંકટની વચ્ચે, તેમાં ઘણા બધા ઉદ્યોગો ભાંગી પડ્યા છે, ઘણા લોકોની નોકરીઓ ગઈ છે, ઘણા લોકો બેરોજગાર પણ થયા છે. તો આવા સમયમાં આપણે નિરાશ થવાની જગ્યાએ કોઈક નવું સ્ટાર્ટઅપ કરીએ તેવો પણ લોકોને વિચાર આવતો હશે. પરંતુ એવો કેવી રીતે સ્ટાર્ટઅપ કરી શકે છે, કેવી રીતે સફળ થઈ શકે છે, તેના માટે તેમને જો કોઈ માર્ગદર્શન ના મળતું હોય તો આજે અમે એ જ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કેમ કે આપણે આપદાને જો અવસર બનાવીશું તો જ આપણે આગળ ચાલી શકીશું. અને આજે આ ખાસ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે નિખિલભાઈ સુથાર છે, જેઓ સ્ટાર્ટઅપ સાથે પાછલા 13 વર્ષથી જોડાયેલા છે. નિખિલભાઈ, સૌથી પહેલાં તમારો પરિચય, કે હવેના સમયમાં જ્યારે લોકો બેરોજગાર થઈ રહ્યા છે, નોકરીઓ નથી, ધંધા વેપાર ભાંગી પડ્યા છે, અને હવે આપણે કોરોના સાથે જીવવું જ પડશે, તો નવા સ્ટાર્ટઅપ કેવી રીતે થઈ શકે છે? સો સૌપ્રથમ તો મારો ટૂંકો પરિચય આપું. તો હું એક વિદ્યાર્થી હતો, ત્યારથી જ એક મગજમાં એક વિચાર હોય કે જ્યારે આપણે મોટા થઈશું તો એક કંપની ખોલીશું અને કંઈક નવું કરવાનો પ્રયાસ કરશું. તો એ જ પ્રયાસમાં મેં મારી પહેલી કંપની જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ચાલુ કરી હતી. અને ત્યારે એક જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે એની એક ઉણપ વર્તાવી હતી. પણ જ્યારે અમદાવાદમાં જ્યારે સ્ટાર્ટઅપ કલ્ચર ચાલુ થયું, ધીરે ધીરે આ કલ્ચર આખા ગુજરાતમાં ફેલાવા લાગ્યું. 2016ની અંદર અમે વડોદરામાં, હું અને મારા બે મિત્રો ખુશ બ્રહ્મભટ્ટ અને હર્ષ શાહ, આ બંને ભેગા થઈને અમે વડોદરામાં સ્ટાર્ટઅપ વડોદરા કોમ્યુનિટી કરીને કોમ્યુનિટી ઊભી કરી. આ કોમ્યુનિટી વડોદરામાં અને વડોદરાની આજુબાજુના શહેરોમાં જે લોકો સ્ટાર્ટઅપ્સ કરવા માગે છે, અથવા જે વિદ્યાર્થીઓ અથવા જે ઇનોવેટર્સ કંઈક નવું કરવા માગે છે, એ લોકોને સાંકળવાનો, એકબીજા સાથે સાંકળીને એમને પ્રોપર કનેક્ટિવિટીને સમજ આપવાનો પ્રયાસ સ્ટાર્ટઅપ વડોદરા નેટવર્કથી કરવામાં આવ્યો. અને એ પ્રયાસ પછી અમે લેટર ઓન સયાજી સ્ટાર્ટઅપ સમિટ અને ઘણા બધા ઇનિશિયેટિવથી આગળ ને આગળ દબાવતા રહ્યા. આ જ કડીમાં વડોદરામાં અત્યારે 10 કરતાં વધારે સ્ટાર્ટઅપ સપોર્ટ સેન્ટર છે, કે જ્યાં અલગ અલગ જગ્યાએ લોકો એમની સમસ્યા લઈને, એમના સમાધાનો લઈને જઈ શકે છે, અને જ્યાં એમને એમની પોતાના પ્રોબ્લેમનું, એમના સમસ્યાનું સમાધાન પાક્કા પાયા મળી શકે એમ છે. નિખિલભાઈ, અત્યારનો જે સમય છે તો લોકો, ઘણા લોકો નોકરી બેરોજગાર પણ થઈ ગયા છે, ઘણા લોકોની નોકરીઓ જે ગઈ છે, તો સ્ટાર્ટઅપનો વિચાર કરી શકે છે અત્યારના સમયમાં? ચોક્કસ. કેમ કે સ્ટાર્ટઅપ શું છે પહેલાં તો એ જો સમજીએ આપણે, તો સ્ટાર્ટઅપ એક નોર્મલ બિઝનેસ જ છે. પણ જ્યાં તમે કોઈપણ પ્રોબ્લેમના, કોઈપણ સમસ્યાના સમાધાનને કોઈ નવી રીતે વિચારો છો અને એ સમાધાન તમે માર્કેટમાં લાવવાનો પ્રયાસ કરો છો, તમે એને સ્ટાર્ટઅપ કહી શકો. સીધી ભાષામાં સમસ્યાનું સુખાકારી સાથેનું સમાધાન એટલે કે સ્ટાર્ટઅપ. અને આ જ્યારે આપદાનો સમય છે, ઘણા બધા સેક્ટર્સમાંની બહુ મોટા પાયે અસર પડી છે, ઘણા બધા સેક્ટર્સમાં ડિમાન્ડ પણ વધી છે સાથે સાથે. જેમ કે મેડિકલ સેક્ટરની વાત કરીએ, મેડિકલ ઇક્વિપમેન્ટની વાત કરીએ, એજ્યુકેશનને ઓનલાઈન લઈ જવાની વાત કરીએ, આપણે જે માધ્યમથી ઇન્ટરેક્ટ કરી રહ્યા છીએ, કન્ટેન્ટને ઓનલાઈન લઈ જવાની વાત કરીએ, તો ઘણા બધા માધ્યમો છે કે જે સેક્ટર્સમાં તેજી છે, ઘણા બધા માધ્યમો છે કદાચ ત્યાં અત્યારે ડાઉનફોલ ચાલી રહ્યો છે. તો જે સમસ્યા છે અત્યારે માર્કેટમાં, એને નવી રીતે વિચારીને જો સમાધાન લાવવામાં આવે તો દરેક સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક ઓપોર્ચ્યુનિટી છે અને સ્ટાર્ટઅપ્સ ત્યાં દરેક જગ્યાએ પોસિબલ છે. પણ જે રીતે સ્ટાર્ટઅપની વાત કરીએ, જેમ તમે કીધું કે મેડિકલ આગળ છે અને કોઈ નવી તમારા વિચાર આવે અને સમસ્યાથી સમાધાન, સુખદ સમાધાન તરફ, તો અત્યારે તમે જ્યારે જેટલા વર્ષોથી જોડાયેલા છો, કેટલા લોકો સ્ટાર્ટઅપ કરી રહ્યા છે? કેમ કે એક રિસ્ક ફેક્ટર હોય છે, કેમ કે એક બધા લોકો સેફ સાઈડ જવા માગે છે કે ભાઈ મારી એક નોકરી હોય, કોઈ નવું અખતરો કરવા જલ્દી કોઈ તૈયાર નહીં થતો. સો જનરલી અખતરા નવા કરવા માટે લોકો એટલે પ્રેરાતા નથી, બીકોઝ એમના માટે એક ફ્રેન્ડ ફેમિલી અને જે આપણું સોશિયલ સ્ટ્રક્ચર છે એનું સૌથી પહેલાં પ્રેશર રહેતું હોય છે. બીજી વસ્તુ કે એમને પોતાની કેપેબિલિટી ઉપર ડાઉટ હોય છે. તો જો ખાલી હું વડોદરાની જ વાત કરું તો વડોદરામાં અત્યારે 350 કરતાં વધારે સ્ટાર્ટઅપ કંપનીઝ એટેમ્પ્ટ છેલ્લા 3-4 વર્ષમાં થયા છે, 350 કરતાં વધારે, જે ખરેખર એક સારો અને મોટો નંબર છે. પણ આમાં જો ખરેખર એક્ચ્યુઅલ જો કોઈ સમાધાન લાવીને સક્સેસફુલ તરફ જગાયા હોય તો 100 કરતાં વધારે નાની મોટી કંપનીઓ છે, જે સુખદ રીતે, સારી રીતે અને સારા સ્કેલ ઉપર કંપની ચાલી રહી છે. પણ જે વાત કરીએ કે તમે જે કીધું કે પરિવાર અને જેનો પ્રેશર હોય છે કે તમે એક જોબ કરી લેજો કે સેફ થઈ જશો, તો લોકોની, તમે આટલા સમયથી આ વસ્તુમાં જોડાયેલા છો, લોકોની જે માનસિકતા છે બદલાઈ છે કે પછી એ? હા, એ માનસિકતા બદલા તરત રાત્રો હતા માનસિકતા નહીં બદલાય. માનસિકતા બદલવા માટે ઓવરનાઇટ ફેક્ટર કોઈ પણ નથી, એટલે ધીરે ધીરે અમે પ્રયાસો ચાલુ કર્યા.
2016માં જેમ આપણી કોમ્યુનિટી મીટઅપ થાય, સમાજની મીટિંગ થાય, એમ અમે સ્ટાર્ટઅપ કોમ્યુનિટીની મીટઅપ ચાલુ કરી, જ્યાં એકબીજાના પ્રશ્નો સમજવાનો ટ્રાય કર્યો અને એકબીજાના નેટવર્કથી અમે એને સુલઝાવવાનો ટ્રાય કર્યો. એવી રીતે 2019 અને 20માં અમે નવા પ્રયાસો ચાલુ કર્યા. એટલે જે વિદ્યાર્થીઓ છે, જે નવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ લઈને માર્કેટમાં આવી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ જે સક્સેસફુલ બની રહ્યા છે એમના પેરેન્ટ્સને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કર્યો. જેમ કે લેટ સે હું અત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં ભણું છું અને જો મારી 5 લાખની જો ઇન્કમ મેં મારા સ્ટાર્ટઅપથી ઊભી કરી શક્યો હોઉં તો આ એક બહુ મોટું અચીવમેન્ટ છે, જેને પેરેન્ટ્સે ગૌરવના તરીકે લેવાની જરૂર છે. તો અમે આ મુમેન્ટને સેલિબ્રેટ કરવાનું ચાલુ કર્યું. તો હવે ધીરે ધીરે માહોલ બદલાઈ રહ્યો છે અને આ આપણા બધાનો સહિયારા પ્રયાસ હતી, બહુ જલ્દી કદાચ આ પરિણામો બહુ સુખદ પરિણામોમાં કન્વર્ટ થશે. નિખિલભાઈ, જે અત્યાર સુધીમાં તમે સ્ટાર્ટઅપની વાત કરી, તો એવો કોઈ આંકડો આપણે ચર્ચા કરી શકીએ કે કોઈ એજ વાઇઝ હોય છે કે જેમને નવા સ્ટાર્ટઅપ કરવા છે એમાં પછી મેલ ફિમેલ હોય છે કે પછી આમાં પણ કોઈ ફિક્સ જ વર્ક છે જે લોકોને આવા વિચારો અને ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે? તો સ્ટાર્ટઅપ્સ કરવા માટેની કોઈ ઉંમર નથી હોતી. જે ઉંમરમાં તમારી પાસે આઈડિયા સારા આવે અને જે ઉંમરમાં લાગે છે કે તમે એ પ્રોબ્લેમને સાચી રીતે સમાધાનમાં તમે લાવી શકો એમ છો, ત્યારે તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. મારી પાસે એક બહુ સારું એક્ઝામ્પલ છે. એક NRI સિટીઝન છે, અશોક પટેલ, જેમની IAS 82+ એજ છે અને આ ઉંમરમાં એમ વિચાર લઈને આવ્યા કે મારે સ્ટાર્ટઅપ કરવું છે અને મારે હાઇડ્રોપોનિક સેક્ટરમાં કંઈ કરવું છે. એમને કદાચ શરૂઆતી સ્ટેજમાં સારો સપોર્ટ ના મળ્યો તો પણ એ લાગ્યા રહ્યા અને આજે પોતાનું સક્સેસફુલ સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. જો વાત કરીએ તો એજની અંદર, સ્કૂલમાં ગોધરાનો કેન્દ્રીય વિદ્યાલયનો એક બાળક ગોધરામાં નવમા સ્ટાન્ડર્ડમાં ભણે છે કેન્દ્રીય વિદ્યાલયમાં, અને એ બાળક નવમા ધોરણમાં એક એગ્રીટેકની અંદર સ્ટાર્ટઅપ કર્યું, ફાર્મામાં સ્ટાર્ટઅપ કર્યું અને એ સ્ટાર્ટઅપ સક્સેસફુલી ચાલે છે. ઇટ મીન્સ ઉંમરનો કંઈ બાદ નથી. તમારી ઉંમર 12 વર્ષ હોય કે 42 વર્ષ હોય, 42 વર્ષ હોય કે 82 વર્ષ હોય, તમે સ્ટાર્ટઅપ કરી શકો એમ છો. નિખિલભાઈ, દરેક વસ્તુમાં મહિલાઓ આગળ છે, સ્ટાર્ટઅપમાં તમારે અત્યાર સુધીમાં શું અનુભવ રહ્યો? સો આ બાબતમાં થોડો ચિંતાનો વિષય છે. વડોદરાની અંદર જે સ્ટાર્ટઅપ્સ છે એમાં મહિલાઓનું પ્રમાણ અને ગુજરાતમાં ઓવરઓલ જે સ્ટાર્ટઅપ જે ઇકોસિસ્ટમ ચાલી રહ્યો છે એમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું છે, નોંધપાત્ર રીતે વધ્યું છે, પણ હજી વધવાની જરૂર લાગે છે. બીકોઝ મહિલાઓ માટે હજી પણ કદાચ આ વાત પહોંચી નથી શકી, કાં તો પછી પ્રોપર રીતે એ સમસ્યાને એડ્રેસ કરવામાં આવી નથી રહી, પણ ચોક્કસ મહિલાઓ માટે ઘણી બધી તક છે અને સરકાર અને ઇન્ડસ્ટ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અને ઘણા બધા રૂપ છે કે જ્યાંથી મહિલાઓ અને સ્ટાર્ટઅપ માટે સહાય અને આગળનું માર્ગદર્શન મળી શકે. તમે જેમ કીધું કે ઇન્ડસ્ટ્રીઝ અને સરકાર સપોર્ટમાં છે, પણ ઘણા લોકોને એવું લાગે છે કે મારે કશું કરવું છે પણ મને સરકાર કેવી રીતે મદદ કરે અને ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે મદદ કરે, તો એવા લોકોને કેવી રીતે મદદ થાય છે? સો ગુજરાતમાં, એટલે હું આખા પરિપ્રેક્ષ્યને હું કદાચ 2 લેવલ પર જોઈ શકું. એક છે ગુજરાત લેવલ ઉપર અને એક રાષ્ટ્રીય લેવલ પર. રાષ્ટ્રીય લેવલ પર નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે, માનનીય છે, એમને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કરીને એક પ્રોગ્રામ ચાલુ કર્યો હતો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા. તો એ પ્રયાસથી રાષ્ટ્રીય લેવલ પર એમને મદદ મળી શકે એમ છે. અને બીજો એક પ્રયાસ છે જે આપણે ગુજરાત સરકાર દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા 2 રીતે મદદ કરવામાં આવે છે. એક છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી, SSIP, અને બીજો પ્રયાસ છે એ છે સ્ટાર્ટઅપ ગુજરાત પોલિસી. હવે આ બંને પોલિસીનો તફાવત શું છે અને આ પોલિસીથી એક્ચ્યુઅલ શું મળે છે? તો જ્યારે કોઈપણ સ્ટુડન્ટ અથવા કોઈપણ નાગરિકના મગજમાં જ્યારે વિચાર આવે છે કે મારે આ સમસ્યાનું સમાધાન શોધવું છે, કોઈપણ ગુજરાતનો વિદ્યાર્થી જો કોઈપણ પ્રોબ્લેમનું સમાધાન લઈને આવતો હોય તો એ આઈડિયાને એક POC માં, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ, એટલે કે આઈડિયાને એક વર્કિંગ મોડલ સુધી લાવવા માટે જે ખર્ચો થાય એના માટે અપ ટુ 2.25 લાખ રૂપિયા સુધીની મદદ કરવામાં આવતી હોય છે. 2.25ને જો આપણે વધારે બાયફર્ગેટ કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની મદદ એમના આઈડિયાને એક વર્કિંગ મોડલમાં કન્વર્ટ કરવા માટે, અને 25,000 રૂપિયા સુધીની મદદ એમના આઈડિયાને પેટન્ટ, એટલે કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી જે છે એને સિક્યોર કરવા માટે આપવામાં આવે છે. આ એક બહુ મોટી સહાય છે, એક બહુ મોટો, કદાચ આવું આખા ઇન્ડિયામાં બહુ ઓછી સરકારે કરી, કોઈ પણ સરકાર નહીં હોય, જે ગુજરાત પહેલું રાજ્ય છે જે આ કરી રહ્યું છે. અને આના સિવાય એક બીજી સ્કીમ છે, સ્ટાર્ટઅપ ગુજરાત સ્કીમ. જો તમારી પાસે વર્કિંગ મોડલ હોય, એક તમારી પાસે આઈડિયા હોય, સ્ટાર્ટિંગનું ટ્રેક્શન હોય અને તમે એને મોટા સ્કેલ પર કરવા માગો છો, એ ઇનોવેટિવ આઈડિયા છે, નાના સ્કેલ પર તમે કરી રહ્યા છો, એને મોટા સ્કેલ પર કરવા માગો છો, તો ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ ગુજરાત સ્કીમ પ્રમાણે અબાઉટ 21.2 લાખ રૂપિયા સુધીનો સપોર્ટ કરે છે. આ પોલિસીની વેલિડિટી હાલ અત્યારે, બીકોઝ એ 21માં પૂરી થઈ રહી છે એટલે અત્યારે આ રિન્યુઅલ ફેઝમાં છે, પણ આ પોલિસીના અંતર્ગતમાં અપ ટુ 10 લાખ રૂપિયા પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે,
એડિશનલ અપ ટુ 10 લાખ રૂપિયા એ તમને માર્કેટિંગ એક્સપેન્ડિચર્સ માટે, અને દર મહિને 10,000 રૂપિયા ટિલ 1 યર એટલે કે 1,20,000 રૂપિયા સસ્ટેનન્સ અલાઉન્સ તરીકે આપવામાં આવે છે. એટલે જો આટલી બધી સહાય ગવર્મેન્ટના પ્લેટફોર્મથી થઈ રહી હોય, એના સિવાય પણ એક ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ GVFL કરીને ફંડિંગ એજન્સી પણ છે, તો ઘણી બધી મદદ કરવા માટેની એજન્સીઝ છે. સેન્ટર ફોર એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ છે, તો ગુજરાત ગવર્મેન્ટ અલગ અલગ સ્વરૂપે મદદ કરે છે. 100 કરતાં વધારે SSIP સેન્ટર્સ આખા ગુજરાતમાં છે જ્યાંથી આ બધી સહાય અને આ માટેની મદદ મળી રહી છે. નિખિલભાઈ, જે રીતે તમે કીધું કે ઘણી વખત એવું થાય છે કે ભાઈ મને વિચાર આવ્યો, મારી પાસે આઈડિયા આવી ગઈ, અને પણ સપોર્ટ સરકારનો છે તો એમાં તો ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે, પરંતુ એવું બને છે કે જેને માણસને વિચાર આવ્યો કે મારે આવું કશું સ્ટાર્ટઅપ કરવું છે, તો એ જ કરી શકે કે પછી ઇન્ડસ્ટ્રીઝ એ આઈડિયાને લઈને એને સાથે રહીને બી કામ કરતી હોય છે? શું જરૂરી નથી કે આપણે દર વખતે સરકારનો કે આ સ્કીમ્સનો સપોર્ટ લેવો? જો તમારી પાસે તમારા કેપેબલ રિસોર્સિસ હોય અને એ રિસોર્સિસથી તમે ઇન્ડસ્ટ્રીને સપોર્ટથી તમે કંઈ કામ કરી શકતા હો, અથવા કોઈ ઇન્ડિવિજ્યુઅલના સપોર્ટથી તમે જો માર્કેટમાં આવી શકતા હો, એ બેસ્ટ વે છે. પણ સ્ટાર્ટઅપની જે પોલિસીસ છે એ સ્પેશિયલી એવા લોકોને એડ્રેસ કરી રહી છે કે જેમની પાસે પૂરતા સંસાધન નથી, કદાચ ફાઇનાન્શિયલ સંસાધન નથી અથવા પ્રોપર ગાઈડન્સ નથી, એના માટેના સંસાધનો વિકસિત કરવામાં આવ્યા છે. પણ જો તમારી પાસે ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ હોય અથવા તમારી પાસે કોઈ ઇન્ડિવિજ્યુઅલનો સપોર્ટ હોય કે જ્યાંથી તમે આ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકતા હો, તો એ બહુ સારો રસ્તો છે. નિખિલભાઈ, છેલ્લો સવાલ કે આ પ્રોગ્રામ જોયા બાદ જો કોઈને એવો વિચાર આવે કે મારી પાસે પણ કોઈ આઈડિયા છે ને મારી પાસે પણ સ્ટાર્ટઅપ કરવું છે, કેવી રીતે કોને સંપર્ક કરી શકે? સો ઘણા બધા કેન્દ્રો બનાવવામાં આવે છે જેમ મેં અગાઉ વાત કરી એમ, પણ જો તમારે ઓનલાઈન આ કેન્દ્રો સુધી પહોંચવું હોય અથવા તમારે સાચી ઇન્ફોર્મેશન જોઈતી હોય, તો SSIP Gujarat.in નામની વેબસાઇટ ઉપરથી તમને ગુજરાતના બધા SSIP કેન્દ્રોની માહિતી મળશે, અને StartupGujarat.in વેબસાઇટ ઉપરથી પણ તમને ગુજરાતના બધા ઇન્ક્યુબેટર્સની માહિતી મળશે, જેથી તમે ત્યાં કનેક્ટ થઈ શકો અને તમે તમારા પ્રોબ્લેમ્સને ડિસ્કસ કરીને સમાધાનની તરફ આગળ વધી શકો. ખૂબ ખૂબ આભાર નિખિલભાઈ, તમે અમારી સાથે ચર્ચા કરીને આજનો આ વિષય હતો સ્ટાર્ટઅપ, કેમકે અત્યારે જે સમય છે તે સમય ખૂબ જ કપરો છે અને આપણે આ જે આપદાનો જે સમય છે તેને અવસરમાં બદલવાની જરૂરત છે, અને એમાં તમામ લોકો જો હિંમત કરીને ઊભા રહેશે, નવા નવા આઈડિયાઝ લાવશે, નવું નવું સ્ટાર્ટઅપ કરશે, તો તેઓ જે લોકોની નોકરીઓ ગઈ છે તેઓને પણ ફરી રોજગારી આપવાનો એક અવસર તેઓ ખુદ ઊભો કરી શકે છે. જે લોકો આના પહેલાં ખુદ નોકરી કરતા હતા તે બીજાને પણ રોજગારી આપવા માટે સક્ષમ બની શકે છે. પ્રયત્ન ખાલી એટલો કરવાનો છે કે તમે તમારા દિમાગને ખોલો, નવા નવા આઈડિયાઝ લાવો, ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એને સરકારની પણ મદદ મળી રહી છે, ઇન્ડસ્ટ્રીઝની પણ મળી રહી છે, અને આ નિખિલભાઈ સુથાર જેવા જે લોકો છે તે તમને આના વિશે ગાઈડ પણ કરી શકે છે. એવા અનેક સેન્ટરો છે જે તમે ઓનલાઈન જઈને પણ આની માહિતી મેળવી શકો છો.